बावड़ा तालुकाना गामडाओमां गुरु पूर्णिमानी उजवणी हर्षोल्लासपूर्वक करवामां आवी। बावड़ा तालुकाना गामडामां गुरु पूर्णिमानी उजवणी हर्षोल्लासपूर्वक करवामां आवी। गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देवो महेश्वरा, गुरु साक्षात परम ब्रह्म, तस्मय श्री गुरुवे नमः। आज रोज गुरु पूर्णिमा नो दिवस छे। गुरु एटले अज्ञान रूपी अंधकार माथी ज्ञान रूपी प्रकाश आपी जीवन नैया ने तारनार। बाळक नानू होय अने शाळाना पगथिया भरे त्यारथी गुरु नु कार्य शुरू थई जाय छे। जीवन नी दरेक पड़े गुरु नी जरूरियात वर्ताय छे। ईश्वर अने माता पिता नी जेम ज गुरु नु स्थान ऊंचू अने पूजनीय छे। गुरु ए दिव्य ज्योति छे जे आपना मार्ग मां प्रकाश रेलावे छे। जीवन यात्रा ने पार पाड़वा गुरु पथ दर्शक नी भूमिका भजवे छे। आ पर्व निमित्ते दरेक शिष्य पोताना गुरु ने नमन करी आशीर्वाद मेळवતા હોય છે। એવી જ રીતે બાવડા તાલુકાના ગામડાઓમાં અલગ અલગ જગ્યાએ ગુરુઓના મંદિરમાં દર્શન કરી અને મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ બાય ગોહિલ સુહિલકુમાર। સદગુરુ ભગવાન કી જય। આજે પૂર્ણિમાનો દિવસ છે, ગુરુ પૂર્ણિમા। ગુરુ પૂર્ણિમા એટલે શું કે ગુ એટલે અંધારું અને રુ એટલે અંજવાળું। અંજવાળા અંધારામાંથી અંજવાળામાં લઈ જશે ગુરુ મહારાજનો એ જ ભાવ છે। અને ગુરુ મહારાજ પરમ તત્વ અને પરમારથી આત્મા છે અને કંઈક જીવોને ઉદ્ધાર કર્યા છે, કંઈક જીવોને તારવાવાળા છે અને તારણહાર છે। અને સદગુરુની તોલે તો ઓય આવ્યું નથી, આવશે નહીં। અને એટલી બધી એનો મહિમા એવો છે। અને આજે મીઠાપુરમાં જમણવાર અને એમની માટેનો પ્રસાદ છે। આ જે કરતે જે કરતો હરતો છે મારો સદગુરુ ભગવાન નકળંગ ઠાકર છે। અને ઠાકર કરતો ઠાકર ધણી છે અને એ જ પવિત્ર છે। પવિત્ર ગુરુ મહિમાનો કોઈ પાર આવે એવું નથી। સંબંધની સહી ટૂંકી પડે છે અને વંદરાયની તો કલમ ટૂંકી પડે છે। એનો મહિમા તો અપરમ પાર છે, એની કોઈ તોલે નથી આવી શકાતું। બસ ભાઈ બીજું તો શું હોય, ગુરુ માનાનો જેટલો તમે ગુણલા ગાવ ને એટલો થોડા છે। અને આ જીવાતમાં આવ્યો ને તો પરમારથી કરવા માટે આવ્યો છે અને ગુરુના ગુણલા ગાવા માટે આવ્યો છે। અને ન કરવાનું બીજું કરે છે અને સૌને એવું એટલી વિનંતી છે, સૌ સંત સમાગમમાં રહેજો અને સંત તારણ હાર છે, તમારો કોઈ સગો નથી। માં બેન દીકરી કોઈ તમારું હગો નથી, સગો એક સંત છે। અને શ્વાસે શ્વાસે સ્મરણ કર, કર અજંપા કો જાપ, પરમ તત્વ કો ધ્યાન ધર, સોહંગ આપો આપ, સોહંગ પાયો પવન મે બાંધ્યા મહેરુ સુમેર, બ્રહ્મગાઢ હૃદય ધરો ઈશ માલા ફેર, માલા શ્વાસો શ્વાસ ફેરેંગે કોઈ દાસ। બસ ગુરુ મહારાજની તો શ્વાસે શ્વાસેનું સ્મરણ ચાલો તો પ્રગટ છે। અને તુલસી બાપા તો પરમ તત્વ એટલા છે કે એ પ્રગટ છે અને એના તુલ્યમાં રહેવું અને શ્વાસે શ્વાસે એનું સ્મરણ ચાલે ને તો જ બસ એનો જ મહિમા છે, એનો જ મહિમા છે, એનો જ મહિમા છે। સદગુરુ ભગવાન કી જય। જય ગુરુ। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુનો મહિમા એટલો મોટો છે કે આપણા જીવનમાં એકદમ બદલાવ લાવી શકે છે। ગુરુ એ માતા પિતાથી પણ ઊંચું ગણાય છે એનું સ્થાન। અને આજનો પવિત્ર દિવસ આપણા જીવનને ખરેખર ખૂબ જ મહત્ત્વનો છે। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ એ મા સમાન છે। ગુરુ આપણા જીવનનો બદલાવ લાવી શકે છે અને ગુરુ આપણને જીવનદાન પણ આપી શકે છે। ગુરુનું સ્થાન આપણા જીવનમાં બહુ જ ઊંચું છે, એનો તો જેટલો મહિમા કરી એટલો ઓછો છે। જય ગુરુદેવ।